બીજી એબીસીડી પણ અડધા લોકોને આપણે છે. તો હવે આપણે વારંવાર એબીસીડી જોતું જવાનું છે. તમારે નોટબુકમાં લખવાનું, પહેલી લખવાની એની સામે બીજી લખવાની, પહેલા આખી પહેલી લખવાની પછી નીચે બીજી લખવાની, એમ કરીને તમે લખશો એટલે તમને એબીસીડી આવડી જશે. હવે ચલો અહીંયા મારી સાથે એક ખાનો છોડી દો. હવે લખો A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fan, G for girl, H for horse. જો અહીંયા આપણે A થી H લખ્યું. હવે અહીંયા એક ખાનું, બે ખાનું, બે ખાના છોડી દો. H for horse. પછી શું આવશે? I for ice cream. J for job. K for kite. L for lion. M for monkey. N for net. O for orange. P છોડી દો. પછી જો હવે અહીંયા આપણે A થી H લખ્યું, નીચે I થી P લખ્યું. હવે આવશે P for parrot, પછી શું હશે? P પછી Q for quill, R for red, S for sun, P for dog, U for umbrella, V for bed, W for watch, X for Christmas tree. હવે અહીંયા આપણે Q થી X લખ્યું. હવે અહીંયા બે ખાના છોડી Y for violin, Z for zebra. હવે ચલો અહીંયા આપણે બીજી એબીસીડી બોલવાની છે. તમને બધાને આવડે છે? તો ચલો A B C D E F G J, K, L, N, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. અહીંયા આપણે બીજી એબીસીડી પૂરી કરી. તમારે બધાએ નોટબુક્સમાં બોલતું જવાનું છે અને સારા અક્ષરે લખવાનું છે.